હેલો સ્ટુડન્ટ્સ સાંદિપની એજ્યુકેશનલ એકેડેમીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આપણી આસપાસના વિશ્વ વિશે થોડી માહિતી મેળવીશું તો પહેલું છે વાદળ ક્યાંથી આવે છે અને વરસાદ કઈ રીતે વરસે છે તે આપણે જોઈએ તો તળાવ સરોવર નદી અને દરિયાના પાણીનું સૂર્યની ગરમીના કારણે બાષ્પમાં રૂપાંતર થાય છે અને આ બાષ્પ હવામાં ઊંચે જાય છે અને ઠંડી પડે છે એટલે ઝીણા ઝીણા હલકા પાણીના ટીપાં બંધાય છે એટલે કે બાષ્પ ઠંડી પડવાથી તેનું ઘનીભવન થાય છે આવા અસંખ્ય ટીપા ભેગા થઈને શું બને છે વાદળ અને વાદળા જોડાઈને મોટા અને ભારે બનીને ઠંડા પડે છે ત્યારે વરસાદ પડે છે વરસાદનું પાણી નદી નાળા સરોવરો અને દરિયામાં જાય છે આમ આ જળચક્ર ચાલતું રહે છે હવે બીજું જોઈએ આકાશમાં મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે તો તમે બધાએ મેઘધનુષ્ય તો જોયું જ હશે બરાબર ને તો સૂર્યપ્રકાશ આપણને સફેદ જણાય છે આ સફેદ રંગ ખરેખર સાત રંગોનો બનેલો છે રાતો નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાંબલી તો ત્રિપાર્શ્વકાચ ત્રિપાર્શ્વકાચ એટલે કે પ્રિઝમ તો પ્રિઝમમાંથી જો આપણે સૂર્ય કિરણ પસાર કરીએ તો આપણને તેના કેટલા રંગો જોવા મળે છે સાત રંગો જોવા મળે છે આજ પ્રમાણે પાણીના ટીપાં પણ પ્રિઝમની જેમ વર્તે છે સૂર્યની હાજરીમાં વરસાદ પડે એટલે ત્યારે ક્યારેક આકાશમાં વિશાળ અર્ધવર્તુળ આકારમાં સાત રંગના પટ્ટાઓ દેખાય છે તેને શું કહેવાય છે મેઘધનુષ્ય આ જ પ્રમાણે પાણીના ધોધમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે પણ તેજસ્વી મેઘધનુષ્ય જોવા મળે છે અને મેઘધનુષ્યનું સુંદર દૃશ્ય આપણને બધાને ગમે છે ત્રીજું છે નડીસા માટે વહે છે તો પાણીનો સ્વભાવ છે ધળ તરફ વહેવું ઊંચા ઊંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે પહાડો પરનો બરફ પીકળે છે ત્યારે તેનું પાણી પણ નીચે તરફ વહે છે અને ઝરણા બને છે આ બધું પાણી ભેગું થતાં નદી બને છે નદી પહાડોમાંથી નીકળી મેદાનમાંથી પસાર થઈને છેવટે દરિયામાં ભળે છે નદી પહાડોમાં વહે ત્યારે સાંકડી અને વેગીલી હોય છે મેદાન પ્રદેશમાં આવતા એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે હવે ચોથું છે વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને ત્યારબાદ તેનો ગડગડાટ સંભળાય છે એનું કારણ શું તો જોઈએ વીજળીનો ચમકારો અને ગડગડાટ બંને એકસાથે જ થાય છે પરંતુ વીજળી આપણને પહેલાં દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે કારણ કે અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે આથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે છે અને અવાજ ત્યારબાદ હવે પાંચમું છે ધુમ્મસ કઈ રીતે રચાય છે આપણે શિયાળામાં સખત ઠંડીમાં સવારે ઘર ધુમ્મસ જોઈએ છીએ ધુમ્મસના કારણે આપણે નજીકનું જોઈ શકતા નથી વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે ઉષ્ણતામાન ઓચિંતુ નીચે ઉતરી જાય છે ત્યારે હવામાં રહેલી પાણીની બાષ્પ ઠરવા માંડે છે અને પાણીના ઝીણા ટીપા બંધાવા લાગે છે જમીનની નજીક આવી થરેલી બાષ્પ એકથી થાય છે અને ધુમ્મસ રચાય છે ઉષ્ણતામાન નીચું રહે ત્યાં સુધી ધુમ્મસ તકી રહે છે પણ ઉષ્ણતામાન વધતાં તે ધીરે ધીરે પાતળું પડતું જાય છે આમ ઉષ્ણતામાન વધતાં ધુમ્મસ વિખેરાઈ જાય છે ત્યાર પછી છઠ્ઠું છે દરિયાનું પાણી ખારું કેમ હોય છે દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે ખડોકો ક્ષાર ધરાવે છે વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે દરિયાની અંદરના ખડકોનો ક્ષાર પણ દરિયાના પાણીમાં ભળે છે નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી પરંતુ સૂર્યની ગરમીથી દરિયાના પાણીની બાષ્પ થતી રહે છે અને મીઠું દરિયામાં જ રહે છે આથી દરિયાનું પાણી ખારું હોય છે તો આ જ માટે બસ આટલું જ આ છે તમારું આજનું લેસન